દેશભરમાં ઇસુના અવતરણની ભવ્ય ઉજવણી તો સુરતમાં ક્રિસમસને લઈને ખ્રિસ્તી સમુદાયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતના ચોક વિસ્તારના ઐતિહાસિક ચર્ચમાં બસ્સો વર્ષ જૂનું બાઇબલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ચર્ચમાં મૂકવામાં આવેલ બસ્સો વર્ષ જૂની બાઇબલ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે તો સંઘ પ્રદેશ દમણમાં ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ ત્યારે ચારસો વર્ષ જૂના ઐતિહાસિક ચર્ચમાં અડધી ચર્ચોમાં બાળ ઈસુના જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તો અહીં અગાઉ પોર્ટુગીઝોનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મના લોકો વસે છે તો અહીં લોકોએ પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઇટ તેમજ ક્રિસમસ ટ્રીથી સુશોભિત કર્યા છે તો ક્રિસમસની ઉજવણી કરવા દેશ વિદેશથી લોકો પરિવાર સાથે દમણ આવે છે નાતાલ ઉજવે છે પછી આમાં નાતાલ ના સ્પેશિયલ વાનગી હોય બધા એ બનાવે ઘરે અને ઘર ને ડેકોરેશન કરે અને હવે વાત કરીએ વડોદરા મોટી ભેટ આજે વડોદરાને વર્ષે રાજ્યના સૌથી લાંબા બ્રિજની ભેટ સૌથી લાંબા એલિવેટેડ ફ્લાય ઓવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લોકાર્પણ કરશે તો મનીષા ચોકડીથી ગેંડા સર્કલને જોડતા આ પુલની આજે લોકોની ભેટ મળશે બસો ત્રીસ કરોડના ખર્ચે બન્યો છે આ પુલ તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો છે બ્રિજ આ બ્રિજ અટલ બ્રિજ તરીકે ઓળખવામાં આવશે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જે બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે તે બ્રિજ એવો છે કે જ્યાં સર્કલના વળાંકમાં ઉતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થાઓ પણ છે તો ગેન્ડા સર્કલથી શરૂ થતાં આ બ્રિજમાં વડીવાડી રેસકોર્સ અલકાપુરી ચકલી સર્કલ તથા શિવ મહેલ રોકસ્ટાર દિવાળીપુરા તરફ ઉતાર અને ચડાવ માટે પચાસ મીટર પહેલા સ્ટોપ આપવામાં આવ્યો છે તો આ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો ફ્લાયઓવરથી એરપોર્ટ જવા માટે લોકોને મૂજ મહોડા જવાની જરૂર નહીં પડે આ સાથે એરપોર્ટ પર જનારા મુસાફરો આટલા દરથી સીધા ઓપી સીધા ઓપી રોડ થઈને ગેંડા સર્કલ થઈને જઈ શકશે અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે તો સાંજે સાડા છ કલાકે સીએમના હસ્તે ખુલ્લો મુકાશે કાંકરિયા કાર્નિવલ તો આજથી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે આ કાંકરિયા કાર્નિવલ આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે તો કોરોના ગાઈડલાઇનનું પણ ખાસ પાલન કરાશે લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરાઈ છે આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન સો જેટલા વોલન્ટિયર પણ રાખવામાં આવ્યા છે તો જે લોકો પાસે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરાવશે આ સાથે કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર એક બે અને ત્રણ આમ કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે તો રાજભા ગઢવી વિજય સુવાળા સાંઈરામ દવે ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના તમામ કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે તો આ સાથે હાલ આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં બસ આટલું જ વધુ સમાચારની વિગત માટે આપ જોતા રહો ન્યૂઝ